धोरण 6 विषय गणित चैप्टर नंबर 8 दशांश संख्याओ। तो यहाँ आपणे पहला प्राथमिक माहिती जोशुं। तो एक ना छेद में 10 जेने एक नो दसमो भाग वंचाय, एक ना छेद में 100 जेने एक नो सोमो भाग वंचाय, जेटला नीचे हशे छेद एटलामो भाग तेने कहेवाय। तो 5 ना छेद में 10 ने 5 नो दसमो भाग कहेवाय। हवे के संख्या ने कई रीते वाँचवी, तो अहींया 534.789 आपेला छे। तो एमां जे अहींया पॉइंट ने पहेलानो अंक छे तेने आपणे एकमनो अंक कहीशुं, એની આગળનો અંક છે તેને દશકનો અંક, અને એની આગળનો અંક છે તેને સોનો અંક કહેવાય। પોઈન્ટ પછી પહેલી રકમ હશે તેને દશાંશ, બીજી રકમ હશે તેને શતાંશ, અને ત્રીજી રકમ હશે તેને સહસ્ત્રાંશ કહેવામાં આવે છે। હવે આપણે અહીંયા 1 મીટર = 100 સેમી, 1 સેન્ટીમીટર = 10 મિલીમીટર, 1 રૂપિયો = 100 પૈસા, અને 1 કિલોગ્રામ = 1000 ગ્રામ। તો આ સંબંધની આપણે આગળ દાખલામાં ઉપયોગ કરવાનો રહેશે। હવે નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે તે આપણે જોવાનું છે। તો પહેલું 0.3 કે 0.0, 0.4। તો 0.3ને 3 ના છેદમાં 10 લખાય, અને 0.4ને 4 ના છેદમાં 10 લખાય। બંનેનો છેદ 10 હોવાથી 3 મોટા કે 4, તો અહીંયા 4 મોટા થશે 3થી, તો આ બાજુની સંખ્યા મોટી થશે, એટલે કે 0.3 એ 0.4 કરતાં નાની સંખ્યા છે, એટલે કે 0.4 એ મોટી સંખ્યા થશે। એવી જ રીતના આપણે બીજો જોઈએ કે 0.07 અને 0.02। તો 0.07 જેને આપણે શું લખાશે 7 ના છેદમાં 100, અને 0.02 ને 2 ના છેદમાં 100 લખાશે। તો અહીંયા છેદ બંનેમાં 100 છે, તો 7 મોટા કે 2, તો 7 મોટા થશે, એટલે કે 0.07 મોટા થશે। હવે 3 કે 0.8, તો અહીંયા એની 3 એ 0.8 કરતાં મોટા થશે। હવે 0.5 કે 0.05, 0.5ને 5 ના છેદમાં 10 લખાય, જ્યારે 0.05ને 5 ના છેદમાં 100 લખાશે। અહીંયા છેદમાં 10 છે, અહીંયા છેદમાં 100 છે, તો અહીંયા 100 કરવા માટે ઉપર નીચે 10 વડે ગુણવાનું, અહીંયા 10 વડે ગુણવાનું, નીચે પણ 10 વડે, એટલે કે 5 × 10 = 50, અને 10 × 10 = 100। તો બંનેનો છેદ થઈ ગયો 100, તો 50 મોટા કે 5, તો એમાંથી 50 મોટા થશે, એટલે કે 0.5 એ 0.05 કરતાં મોટી સંખ્યા થશે। હવે 1.23 કે 1.2, હવે 1.23ને 123 ના છેદમાં 100 લખાય, જ્યારે 1.2ને 12 ના છેદમાં 10 લખાશે। અહીંયા આપેલા છે છેદમાં 100, અહીંયા આપેલા છે 10, તો અહીંયા 100 કરવા માટે ઉપર નીચે 10 વડે ગુણવાનું, તો 12 × 10 = 120, અને 10 × 10 = 100 થશે। તો બંનેના છેદમાં 100 આવ્યા, તો 123 એ 120 કરતાં મોટી સંખ્યા થશે, એટલે કે 1.23 એ મોટી સંખ્યા થશે। હવે એફ, તો 0.099 કે 0.19, તો 0.099 જેને 99 ના છેદમાં 1000 લખાય, અને અહીંયા 0.19ને 19 ના છેદમાં 100 લખાશે। અહીંયા 1000 છે, અહીંયા 100 છે, તો આપણે નીચે 1000 કરવા માટે અહીંયા 10 વડે ઉપર નીચે ગુણવું પડશે, તો 19 × 10 = 190, અને 100 × 10 = 1000 થશે। તો બંનેનો છેદ 1000 આવી ગયો, તો 99 કરતાં 190 મોટા થાય, એટલે કે 0.19 એ મોટી સંખ્યા થશે। હવે છે 3.3 કે 3.300, 3.3ને 33 ના છેદમાં 10 લખાય, અને 3.300ને 3300 ના છેદમાં 1000 લખાશે। તો અહીંયા 1000 કરવા માટે ઉપર નીચે 100 વડે ગુણવાનું, તો અહીંયા 3300 ના છેદમાં 1000, અહીંયા પણ 3300 ના છેદમાં 1000, તો બંને સંખ્યા કેવી થશે સરખી થશે। હવે 5.64 અને 5.603,
तो 5.64 ने 564 ना छेद में 100 लखा छे, जारे 5.603 ने 5603 ना छेद में 1000 लखा छे। अहीं 100 छे, अहीं 1000 छे, अहीं 1000 करवा माटे ऊपर नीचे 10 वडे गुणवानुं, तो 5640 ना छेद में 1000 अने 5603 ना छेद में 1000, तो 5640 ए 5603 करता मोटा होवाथी 5.64 ए मोटी संख्या थशे। हवे दशांश ने रुपया स्वरूपे फेरवानुं छे, तो अहींया 5 पैसा तो 100 पैसा बराबर 1 रुपयो थशे, तो 100 पैसा बराबर 1 रुपयो, तो 1 पैसा बराबर 1 ना छेद में 100 रुपया, तो 1 पैसा एटले 1 ना छेद में 100 रुपया, तो 5 पैसा एटले के 5 ना छेद में 100 रुपया, तो 5 ना छेद में 100 हशे तो एने लखाय 0.05। अहींया 100 पैसा बराबर 1 रुपयो एटले के 1 पैसा हशे त्यारे 1 ना छेद में 100 रुपया थशे, 1 पैसा होय तो 1 ना छेद में 100 रुपया, तो 5 पैसा हशे तो 5 ना छेद में 100, जेने आपणे लखाशे 0.05 रुपया। हवे आपेलुं छे 75 पैसा, तो 100 पैसा हशे तो 1 रुपयो एटले के 1 पैसा होय तो 1 ना छेद में 100 रुपया, 1 पैसा एटले 1 ना छेद में 100 रुपया, तो 75 पैसा एटले के 75 ना छेद में 100, तो एने लखाशे 0.75 रुपया। हवे आपेलुं छे 20 पैसा, तो 100 पैसा एटले के 1 रुपयो, तो 1 पैसा एटले के 1 ना छेद में 100 रुपया थशे, 1 पैसो होशे तो 1 ना छेद में 100 रुपया, तो 20 पैसा होय तो 20 ना छेद में 100, 20 ना छेद में 100 होशे તો 0 કેન્સલ, 2 ના છેદ માં 10 જેને લખાશે 0.2 રૂપિયા। હવે આપેલું છે 50 રૂપિયા અને 90 પૈસા, તો આને આપણે રૂપિયામાં ફેરવવાના છે, તો 50 રૂપિયાને રૂપિયામાં જ રહેવા દેવાના, કાલે 90 પૈસાને રૂપિયામાં ફેરવવાના। તો 100 પૈસા એટલે કે 1 રૂપિયો, અને કે 1 પૈસા એટલે કે 1 ના છેદમાં 100 રૂપિયા થશે, 50 રૂપિયા તેમના તેમ, 90 પૈસા 1 પૈસા એટલે કે 1 ના છેદમાં 100 રૂપિયા, તો 90 પૈસા એટલે કે 90 ના છેદમાં 100, તો 90 ના છેદમાં 100 હશે એને લખાશે 0.90, તો 50માં 0.90 ઉમેરશો એટલે કે 50.90 રૂપિયા થશે। પંદર સેમી 100 સેમી બરાબર 1 મીટર, તો અહીંયા 1 સેમી 100 સેમી બરાબર 1 મીટર, તો 1 સેમી બરાબર 1 ના છેદમાં 100 મીટર થશે। 1 સેમી એટલે કે 1 ના છેદમાં 100 મીટર, તો 15 સેમી એટલે કે 15 ના છેદમાં 100 મીટર, તો 15 ના છેદમાં 100 ને શું લખાશે 0.15 મીટર લખાશે। એટલે કે 100 સેમી બરાબર 1 મીટર થશે, તો 1 સેમી એટલે કે 1 ના છેદમાં 100 મીટર, તો 15 સેમી એટલે કે 15 ના છેદમાં 100 જેને લખાશે 0.15 મીટર। હવે આપેલું છે 6 સેમી, તો 100 સેમી બરાબર 1 મીટર, તો 1 સેમી બરાબર 1 ના છેદમાં 100 મીટર। હવે 1 સેમી એટલે કે 1 ના છેદમાં 100 મીટર, તો 6 સેમી એટલે કે 6 ના છેદમાં 100, તો 6 ના છેદમાં 100 હશે તેને લખાશે 0.06 મીટર। હવે અહીંયા 2 મીટર અને 45 સેમી, તો આને આપણે મીટરમાં ફેરવવાનું છે, તો મીટરને આને મીટરમાં ફેરવવાનું નહીં, ખાલી 45 સેમીને મીટરમાં ફેરવવાનું, તો કે 100 સેમી બરાબર 1 મીટર, તો 1 સેમી બરાબર 1 ના છેદમાં 100 મીટર, તો અહીંયા 2 મીટર અને 45 સેમી, તો મીટર એમને એમ જ રહેવા દેવાના, 2 મીટર 45 સેમી છે, તો 1 સેમી એટલે કે 1 ના છેદમાં 100 મીટર, તો 45 સેમી એટલે કે 45 ના છેદમાં 100 આવશે, તો 45 ના છેદમાં 100 ને 0.45 લખાય, તો 2 માં 0.45 ઉમેરશો એટલે કે 2.45 મીટર થશે। હવે 9 મીટર અને 7 સેમી, તો 9 મીટર છે તો મીટરને આપણે મીટરમાં જ રહેવા દેવાનું, માત્ર સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવાનું, તો 100 સેમી એટલે કે 1 મીટર, તો 1 સેમી એટલે કે 1 ના છેદમાં 100 મીટર થશે, તો 9 મીટર તેમના તેમ રહેવા દેવાના। હવે 1 મીટર 1 સેમી એટલે કે 1 ના છેદમાં 100 મીટર, તો 7 સેમી એટલે કે 7 ના છેદમાં 100 થશે, 7 ના છેદમાં 100 હોય એને લખાય 0.07 મીટર, એટલે કે 9માં 0.07 ઉમેરશો તો જવાબ આવશે 9.07 મીટર। રાધિકાની માતાએ તેના 10.50 રૂપિયા અને તેના પિતાએ 15.80 રૂપિયા આપ્યા, તો એની માતા પિતાએ રાધિકાને કુલ કેટલી રકમ આપી હશે, તો અહીંયા આપણને કુલ રકમ મેળવવાની છે, તો બંને રકમનો આપણે સરવાળો કરવાનો થશે, તો એની માતાએ એને આપેલા છે 10.50 રૂપિયા, તો અહીંયા લખવાનું
के रुपया 10.50 ई तेनी माताए आप्या छे अने एनी पिताए 15.80 आप्या छे, एटले के 15.80 रुपया तेना पिताए आप्या छे। तो अहींया पॉइंट नी नीचे पॉइंट करवानो अने पॉइंट पछीनी रकममां लखवानी अने पॉइंट आगळनी रकम आगळनी नीचे लखवानी। तो अहींया હવે બંનેની કુલ રકમ મેળવવાની છે એટલે કે સરવાળો કરવાનો, તો 0 અને 0 એટલે કે 0, 5 ને 3, 5 ને 8 થશે 13 એટલે કે 3 વધી પડી 1, 5 ને 1 6 અને 2 ને 1 2 એટલે કે 26.30 જે એને કુલ રૂપિયા આપ્યા હશે। તો અહીંયા લખવાનું રાધિકાને તેના માતા પિતાએ 26.30 રૂપિયા મળ્યા હશે। હવે ચોથો કે નર્સરીને 3 મીટર અને 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર અને 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું, તો તેને ખરીદવા માટે કુલ કેટલી રકમ એટલે કે કુલ કેટલી લંબાઈ જોઈ હશે? તો અહીંયા સૌથી પહેલાં આપણે બંને 1 મીટરમાં છે અને 1 સેન્ટીમીટરમાં છે, તો બંનેને પહેલાં આપણે મીટરમાં ફેરવીશું। તો અહીંયા લખવાનું કે સેન્ટીમીટરને મીટરમાં કરવા માટે 100 સેમી બરાબર 1 મીટર થશે, 100 સેમી એટલે કે 1 મીટર, તો 1 સેમી એટલે કે 1/100 મીટર થશે। તો શર્ટ માટે ખરીદેલ કાપડ એટલે કે અહીંયા આવશે શર્ટ માટે કેટલું છે, તો 3 મીટર અને 20 સેમી, તો મીટરને એમને એમ જ રહેવા દેવાનું। 1 સેમી એટલે કે 1/100 મીટર, તો 20 સેમી એટલે કે 20/100 થશે, તો 20/100, 20/100 હોય એને લખાય 0.20 એટલે કે જવાબ આવશે 3 માં 0.20 ઉમેરશો તો 3.20 મીટર એટલે કે શર્ટ માટે આવશે 3.20 મીટર। એવી જ રીતના પેન્ટ માટે કરીએ તો 2 મીટર અને 5 સેમી, તો અહીંયા સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાનું, તો 100 સેમી એટલે કે 1 મીટર, તો 1 સેમી એટલે કે 1/100 મીટર થશે, તો 5 સેમી એટલે કે 5/100 મીટર થશે। તો 2 મીટર એમના એમ 5 સેમીને મીટરમાં ફેરવશે તો છેદમાં આવશે 100, તો 5/100 જેને લખાશે 0.5, તો જવાબ આવશે 2.05। હવે કુલ કાપડ મેળવવાનું હતું તો આ બંનેનો આપણે સરવાળો કરવાનો, તો 3.20 મીટર જે શર્ટ માટે લીધેલું છે તે અને 2.05 મીટર જે પેન્ટ માટે ખરીદેલું છે તે, તો બંનેનો સરવાળો કરો તો 0.5 એટલે કે 5, 2 માં 0 ઉમેરશો તો 2 અને 3 ને 2 5, તો 5.25 મીટર કાપડ ખરીદ્યું હશે। એટલે કે નર્સરીને કુલ 5.25 મીટર કાપડ ખરીદ્યું હશે। સુનિતાએ તેની શાળા સુધી પહોંચવા 15 કિલોમીટર અને 268 મીટર બસ દ્વારા, 7 કિલોમીટર અને 7 મીટર કાર દ્વારા અને 500 મીટર ચાલીને મુસાફરી કરી, તો તેની શાળા અને ઘરથી કેટલી દૂર હશે? તો અહીંયા આપણે ત્રણેયનો સરવાળો કરવાનો છે, તો પહેલાં શાળા સુધી પહોંચવા માટે 15 કિલોમીટર અને 268 મીટર, તો અહીંયા 1000 મીટર બરાબર 1 કિલોમીટર, 1000 મીટર બરાબર 1 કિલોમીટર થશે। અહીંયા જો 1 કિલોમીટરમાં 1 મીટરમાં એવું આપેલું છે, તો બધાને આપણે કિલોમીટરમાં ફેરવીશું, તો 1000 મીટર એટલે કે 1 કિલોમીટર, તો 1 મીટર એટલે કે 1/1000 કિલોમીટર થશે। તો સુનિતાની બસ દ્વારા મુસાફરી, તો બસ દ્વારા એને કેટલી મુસાફરી કરી છે, તો 15 કિલોમીટર અને 268 મીટર, તો 15 કિલોમીટર અને 268 મીટર, તો અહીંયા કિલોમીટરમાં છે તો તે તેમનું તેમ જ રહેવા દેવાનું। હવે મીટરને કિલોમીટરમાં ફેરવશો તો 1 મીટર એટલે કે 1/1000 કિલોમીટર, તો 268 મીટર એટલે કે 268/1000 આવશે, તો 268/1000 હોય તો તેને શું લખાય, 0.268 કિલોમીટર। હવે આ બંનેનો સરવાળો કરશો તો પોઈન્ટ પહેલાં 0 છે, તો 15.268 કિલોમીટર આવશે। હવે આપણે કાર દ્વારા જોઈએ, તો કાર દ્વારા કેટલી મુસાફરી કરી, તો 7 કિલોમીટર અને 7 મીટર, તો 7 કિલોમીટર એમને એમ જ રહેવા દેવાના, 7 મીટર એટલે કે 1 મીટર એટલે 1/1000 કિલોમીટર, તો 7 મીટર એટલે કે 7/1000, તો 7/1000 હોય તેને શું લખાય, તો 0.007, તો અહીંયા 7 એમને એમ રહેવા દેવાના, તો 7 માં 0.007 ઉમેરશો તો જવાબ આવશે 7.007 કિલોમીટર। હવે આપેલું છે 500 મીટર, તો 500 મીટર એટલે કે 1 મીટર એટલે કે 1/1000 કિલોમીટર, તો 500 મીટર એટલે કે 500 ગુણ્યા 1/1000,
तो अहीं बे जीरो कैंसल थी जैसे तो 500 ना छेद में 1000 तो इन्हें शूँ लखाए 0.5 किलोमीटर। तो हमें कुल मुसाफरी करवी है तो आ बदा सरवाड़ो करवा तो 15.268 किलोमीटर जे के द्वारा कपायेलू है तो बस द्वारा, पची आपेलू है 7.007 जे आप कार द्वारा कपायेलू है, पची आपेलू है 0.500 किलोमीटर तो ये आपणे चालीने कापेलू है। तो आ त्रणेयनो सरवाळो करवानो तो 8 ने 7 થશે 15 એટલે કે 5 વધી પડી 1, 6 ને 1 7, 5 ને 2 7 અને 22 ને 7 થશે 15 ને 7 થશે 22। તો અહીંયા બસ દ્વારા, કાર દ્વારા અને ચાલીને કપાયેલી કુલ મુસાફરી 22.775 કિલોમીટર થશે। તો અહીંયા લખવાનું સુનિતાની શાળા તેના ઘરથી કુલ 22.775 કિલોમીટર દૂર હશે, એટલે કે દૂર છે। તો અહીંયા ત્રણેયનો ખાલી સરવાળો કરવાનો હતો। રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, તેને દુકાનદારને 50 રૂપિયા આપ્યા, તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા લીધા હશે? તો અહીંયા એને દુકાનદારને 50 રૂપિયા આપ્યા છે, એમાંથી એને 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું છે, તો હવે વધેલા રૂપિયા આપણે મેળવવાના છે। તો વધેલા રૂપિયા મેળવવા હોય તો 50 માંથી 35.65 રૂપિયા બાદ કરવા પડશે। તો અહીંયા લખવાનું રાજુની ખરીદી 50 રૂપિયા દુકાનદારને આપ્યા, 35.65 રૂપિયા પુસ્તકના થયા, તો દુકાનદારને કેટલા રૂપિયા પાછા આપશે? તો દુકાનદારને પાછા રૂપિયા આપવા માટે 50 માંથી 35.65 રૂપિયા બાદ કરવાના, તો 50 માંથી 35.65 એટલે કે 50 અહીંયા 35.65 બાદ કરીશું, તો અહીંયા 50 પછી પોઈન્ટ નથી તો 2 0 ઉપર મૂકી દેવાના। હવે 50 માઇનસ 35.65 કરશો તો અહીંયા ભાગ ન આવે, એટલે કે 10, તો 10 માંથી 5 જશે તો 5, અહીંયા પણ ભાગ ન આવશે એટલે પાછા ઉપર 9 કરવા પડશે, તો બાજુમાંથી પણ 9 કરવાના અને આગળથી લેવા પડશે 4, તો 9 માંથી 6 જશે તો 3, 9 માંથી 5 જાય તો 4 અને 4 માંથી 3 જશે તો 1, તો જવાબ આવશે 14.35 રૂપિયા। એટલે કે 50 માંથી 35.65 બાદ કરશો તો જવાબ આવશે 14.35, એટલે કે દુકાનદાર પાસેથી રાજુને 14.35 રૂપિયા પાછા મળશે। તો અહીંયા એવું કીધું છે કે દુકાનદારને 50 રૂપિયા આપ્યા, એમાંથી એને 35.65 રૂપિયાનું વસ્તુ ખરીદી, તો કેટલા રૂપિયા પાછા મળે? તો 50 માંથી 35.65 રૂપિયા બાદ કરવાના છે, 50 માંથી 35.65 રૂપિયા બાદ કરશો તો જવાબ આવશે 14.35 રૂપિયા। હવે અહીંયા રાની પાસે 18.50 રૂપિયા હતા, તેણે 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો, તો હવે એની પાસે કેટલા રૂપિયા રહ્યા? તો હવે રાની પાસે કુલ રૂપિયા હતા 18.50, એમાંથી એને 11.75 રૂપિયાનો આઈસ્ક્રીમ ખરીદ્યો, તો હવે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે? તો બાકી રહ્યા છે એટલે કે બાદબાકી કરવાની છે, તો પહેલાં એની પાસે કેટલા રૂપિયા હતા? તો અહીંયા લખવાનું કે 18.50 રૂપિયા રાની પાસે હતા, એમાંથી 11.65 રૂપિયાનો આઈસ્ક્રીમ ખરીદ્યો, તો હવે કેટલા રૂપિયા બાકી રહેશે? તો અહીંયા શું કરવાનું? 18.50 માંથી 11.75 બાદ કરવાના, તો 18.50 માંથી 11.75 રૂપિયા બાદ કરશો, તો 18.50 એમાંથી 11.75 બાદ કરવાના, તો અહીંયા ભાગ ન આવે એટલે કે ઉપર 10 મૂકવાના, 10 માંથી 5 જશે તો 5 વધશે, અહીંયા આપણે બાજુમાંથી 10 કો લીધો એટલે કે ઉપર 4 આવશે, તો 4 વડે પણ ભાગ ન આવે તો ઉપર 14 અને બાજુમાં 7, તો 14 માંથી 7 જશે તો 7, 7 માંથી 1 જાય તો 6 અને 1 માંથી 1 જશે તો 0, તો જવાબ આવશે 6.75 રૂપિયા। તો હવે રાની પાસે 6.75 રૂપિયા બાકી રહ્યા હશે, તેની પાસે કુલ રૂપિયા હતા 18.50, એમાંથી 11.75 રૂપિયાનો આઈસ્ક્રીમ લીધો, તો 18.50માંથી 11.75 બાદ કરતાં 6.75 રૂપિયા બાકી રહ્યા હશે।